में काल मळी रह्या छे। અમદાવાદમાં બાબાના દિવ્ય દરબારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। દિવ્ય દરબારનું જે સ્થળ છે તેને બદલવામાં આવ્યું છે। રિંગરોડ પાસેનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે। પ્રમુખ સ્વામી મહોત્સવ સ્થળે આ દરબાર ભરાવવામાં આવશે। રિંગરોડ પાસેનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે। ચાણક્યપુરીને બદલે સ્થળ બદલ કરવામાં આવ્યું છે। પ્રમુખ સ્વામી મહોત્સવ જ્યાં યોજાયો હતો ત્યાં સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું, અત્યારે જે સ્થળ છે તે બદલવામાં આવ્યું છે। तो रिंगरोड पासेनुं स्थळ नक्की करवामां आव्युं छे तेवुं सामे आवी रह्युं छे। वात करीए तो रिंगरोड पासेनुं स्थळ नक्की करवामां आव्युं छे। प्रमुख स्वामी महोत्सव स्थळे आ दरबार भरावामां आवशे। जानकारी साथे संवाददाता दीपिका जोड़ाई गया छे। दीपिका, दिव्य दरबार लईने मोटा समाचार सामे आव्या छे, स्थळ बदलवामां आव्युं छे, जानकारी शुं? बिल्कुल, सवारथी जे प्रकारनी असमंजसनी परिस्थिति हती ने तेमां आखरे निराकरण आव्युं छे ने निराकरण स्थळ बदलीने आव्युं छे। कारण के जे प्रकारे ચાણક્યપુરી વિસ્તારની અંદર આ સ્થળ છે તે પહેલા રાખવામાં આવ્યું હતું, પરંતુ આ સ્થળ ઉપર નાનું પડે એવું હતું એટલે ઓછી સંખ્યાની અંદર લોકો આવી શકે તે પ્રકારની વ્યવસ્થા હતી, જેને બદલીને હવે ઓગણજ ખાતે, ખાસ કરીને જ્યાં પ્રમુખ સ્વામી મહોત્સવ યોજાયો હતો, તો તે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે। તેની પાછળનું કારણ સુરતની જન્મેદની પણ કહી શકાય, કારણ કે સુરતમાં 3 લાખથી પણ વધારે લોકો છે દિવ્ય દરબારમાં જોવા મળ્યા હતા। અમદાવાદમાં અંદાજ છે કે 5 લાખથી પણ વધારે લોકો જોવા મળે, એટલે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આવવાના હોય તો સ્થળ અને વ્યવસ્થા પણ બદલવી પડી, અને તેને કારણે હવે જે 19 સર્કલ છે ત્યાં આ સ્થળ નક્કી કરવામાં આવ્યું છે। પ્રીતિ, બિલકુલ દીપિકા, આભાર આપનું જાણકારી આપવા માટે। તો પ્રમુખ સ્વામી મહોત્સવ સ્થળે હવે આ દરબાર ભરાશે। બાબાના દિવ્ય દરબાર લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે, સ્થળ બદલવામાં આવ્યું છે। દિવ્ય દરબારની જ્યાં સ્થળ જે દિવ્ય દરબાર ભરાવવાનું હતું તે સ્થળ હવે બદલાવવામાં આવ્યું છે। રિંગરોડ પાસેનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે। સાથે જ કહેવાય રહ્યું છે કે જે જન્મેદની છે વધુ સંખ્યામાં ઉમટી શકે છે લોકો, તેને જોતા આ જે સ્થળ છે તે બદલવામાં આવ્યું છે।